जय स्वामी नारायण। मंजिलें उनको मिलती है जिनके हौसले में जान होती है। पाखों से उड़ाने नहीं होती, उड़ाने हौसले से होती है दोस्तों। हाँ दोस्तों, जय स्वामी नारायण। हौसला नहीं बात करूँ, हिम्मत नहीं बात करूँ तो जे पण लोकोए लास्ट लेक्चर लास्ट वीडियो संभावनानो जोयो अने आंसर अमे लोकोए त्यां एक दाखलो पूछ्यो हतो अने आंसर आप्यो छे, बधानो खूब खूब आभार। पण हजी घणा विद्यार्थी मित्रों डरे छे आंसर आपता कि कदाच आंसर खोटो पड़शे, तो कंई वांधो नहीं, कोई टेन्शन तमारे लेवानी जरूर नथी। तमने जे कंई आंसर लागे तमे बिंदास त्यां आपो, आंसर एटेंड तो करो, बराबर छे। अने जे कहेवाय ने कि मान लो तो हार है और ठान लो तो जीत है दोस्तों, तमारी रीते तमने जे कंई क्वेश्चननो आंसर आवड़े, तमने जे लागे आंसर साचो पड़से खोटो पड़से ए टेन्शन पछी राखो, ए लेवानी कोई जरूर नथी। तो लास्ट लेक्चर में जे पण दरेक विद्यार्थी मित्रों आंसर आप्यो छे ए बधानो खूब खूब आभार दिल थी। ए सिवाय ए वीडियो बनाव्यो छे वीडियो एडिटर, खूब ज सरस रीते वीडियो एडिट कर्यो थे, एनो पण आभार। कैमरामैन, स्कूल मैनेजमेंट, बधानो खूब खूब आभार। आजनी हवे वात करूँ तो मैं तमने कीधुं तुं के नेक्स्ट लेक्चर में हूँ एनो आंसर आपीश, तो घणा बधा लोकोनो आंसर साचो छे दोस्तों, अने जेने पण आंसर आप्यो छे बधाने खूब खूब आभार। जो तमारो प्रश्न एवो हतो के एक बॉक्स छे, आ एक बॉक्स छे धारो के, आनी अंदर एक जीव जंतु छे, ए दरेक सेकंडे डबल थाय छे, 60 सेकंडे बॉक्स पूरु भराई जाय छे, अहीं पहुंचे छे त्यारे 60 सेकंड थाय छे, तो 59 એટલે કે 59 સેકન્ડે કેટલું ભરાયું હશે? બહુ સરળ દાખલું છે અને બધાનો મોટાભાગનો આન્સર સાચો છે। ખાસ જો અડધું ભરાયું હશે 59 સેકન્ડે, અને પછી આપણી કન્ડિશન ક્વેશ્ચનમાં એવી હતી કે દરેક સેકન્ડે ડબલ થાય છે, 59થી જેવું 60 થશે એટલે આ જે બોક્સ છે એ પૂરું ભરાઈ જશે, આના કરતાં ડબલ થઈ જશે। ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી રહ્યા હતા સંભાવનાની દોસ્તો, તો ખાસ જોઈએ હવે એમાં આગળ વધીએ છીએ। ચોક્કસ ઘટના જે હોય એની સંભાવના 1, અશક્ય ઘટના હશે એની સંભાવના 0। પત્તાની અને સિક્કાની દોસ્તો, આજે આપણે એક નવી રમત રમીએ છીએ પાસાની। પાસો આપણે બધાએ જોયો છે, આપણે બધા ઘણી વખત રમી ચૂક્યા છીએ, અને અત્યારે લોકડાઉન અને કોરોનાના કારણે ઘણા લોકો લ્યુડો ફોનમાં પણ રમતા હોય છે, કદાચ તમે પણ રમતા હશો, એટલે પાસો હવે મોબાઈલની અંદર આપણે બહુ બધી વાર જોતા હોઈએ છીએ। ઠીક, તો જો પાસાની હવે વાત કરીએ દોસ્તો, આપણે પાસા માટે એક વસ્તુ તમને ધ્યાનમાં જ છે કે પાસાના કુલ પરિણામ 6 છે। પાસાના કુલ પરિણામ, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે પાસો, તો પાસા માટે પાસો જો તમે બધાએ જોયો છે આવો કંઈક દેખાય હે ને, એક ને બે ને ત્રણ ને એવી રીતનો તમને પાસો દેખાતો હોય છે। તો પાસા માટે કુલ પરિણામ સૌથી પહેલાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે આપણે સંભાવનાના જે પણ દાખલા ગણતા હશું ને એમાં આપણું સૌથી પહેલાં આપણું ફોકસ છે ને કુલ પરિણામ ઉપર બનાવી દેવાનો મારા મતે। હા, તો કુલ પરિણામ કેટલા? તો પાસામાં કુલ પરિણામ 6 છે દોસ્તો। આમાં જે હું તમને માહિતી લખાવું છું એને આપણે SRH કહીએ છીએ, અને આ SRH તમારે તમારી નોટબુકમાં લખી રાખવાના, એ કામ લાગશે તમને। ઠીક, હવે આ કુલ પરિણામ 6 કયા કયા છે? તો જો પાસો ફેંક્યો તો કદાચ 1 આવે, કદાચ 2 આવે, 3, 4, 5 અને 6, આમાંથી કંઈ પણ આવી શકે દોસ્તો। હવે બીજી એક સાથે સાથે સરસ મજાની વાત આમાં એ છે કે કદાચ આપણને એવું પૂછે તો કે પાસા ઉપરની અયુગ્મ સંખ્યા કઈ કઈ છે અથવા તો કેટલી છે? પાસા ઉપરની અયુગ્મ સંખ્યા, હવે તમે કહેશો સર અયુગ્મ એટલે શું? તમે એવું વિચારતા હશો કે અયુગ્મ એટલે શું, પણ તમને મોટાભાગે બધાને આવડે છે। જો હું થોડો શબ્દ બદલું છું, હું તમને એવું પૂછું કે પાસા ઉપરની એકી સંખ્યા કઈ કઈ, તો તમને ખબર છે કઈ? 1, 3 અને 5 હે ને, એ અયુગ્મને બીજું નામ છે એકી।
ઠીક તો કદાચ પરીક્ષામાં અયુગ્મ શબ્દ પણ બોલે પૂછે તો તમને ખબર હોવી જોઈએ. તો પાસા ઉપરની પાસાની આપણે વાત કરીએ છીએ તો પાસા ઉપરની અયુગ્મ સંખ્યા કઈ કઈ? એક, ત્રણ અને પાંચ. એટલે કે કુલ પરિણામ કેટલા થયા અયુગ્મ સંખ્યાના? તો કુલ પરિણામ ત્રણ છે. પાસા ઉપર અયુગ્મ સંખ્યા જો પૂછવામાં આવે તો એકાઈ એક, ત્રણ અને પાંચ છે. ઠીક, આ ત્રણ સંખ્યા છે એટલા માટે એના કુલ પરિણામ ત્રણ. હવે જો તમને આવડી ગયું યુગ્મ સંખ્યા પૂછે તો ડન. બેકી સંખ્યા, વેરી ગુડ, આવડે છે ને? તો બેકી સંખ્યા કઈ કઈ? બે, ચાર, છ. મેં યુગ્મ એટલે બેકી સંખ્યા, અને બેકી સંખ્યા કઈ કઈ છે? પાસા ઉપરની વાત છે તો બે, ચાર ને છ. તો એના પણ કુલ પરિણામ છ, સોરી ત્રણ. કુલ પરિણામ ત્રણ છે. તમને એવું પૂછે કે પાસા ઉપરની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? શું પૂછે? અવિભાજ્ય સંખ્યા. હવે પાસા ઉપરની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? કદાચ તમે વિચારતા હોય તો તમને ધ્યાનમાં આવતી જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે આ એકી સંખ્યા છે ને એ જ અવિભાજ્ય. ના દોસ્તો, એવું નથી. અવિભાજ્ય સંખ્યા જો હું તમને કહું પાસા પરની અવિભાજ્ય સંખ્યા, પાસા પરની વાત છે તો પાસા ઉપરની અવિભાજ્ય સંખ્યા થાય બે, ત્રણ અને પાંચ. બે, ત્રણ અને પાંચ, તો આ પણ કુલ પરિણામ છે. આ ખાસ જોજો, આપણે ઘણી વખત વિદ્યાર્થીઓને પૂછીએ કે બેટા અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, તો બે એના મગજમાં નથી આવતું. બે એક યુગ્મ છે, એટલે કે બેકી છે, છતાં પણ અવિભાજ્ય છે. તો અવિભાજ્ય સંખ્યા બે, ત્રણ અને પાંચ છે, તો એના કુલ પરિણામ પણ ત્રણ છે. કુલ પરિણામ ત્રણ છે, હે ને? હવે વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા હવે કઈ રહી? વિચાર તમે કરશો તો કદાચ તમને લાગશે કે ચાર અને છ, અને એ વાત સાચી છે કે વિભાજ્ય સંખ્યા ચાર અને છ. તો હવે આપણને થઈ એક ક્યાં ગયો? એક ભી, એનો પણ કંઈક તો રોલ છે. તો દોસ્તો એક એ તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા કહેવાય? તટસ્થ સંખ્યા. કોના વિષયની તટસ્થ કહેવાય? ગુણાકાર વિષયની. ફરીથી બોલું છું, પાસાની આપણે વાત કરીએ છીએ, પાસો ફેંકો છો તો કુલ છ પરિણામ મળે છે. એની અંદર એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા કઈ કઈ? એક, ત્રણ અને પાંચ. બેકી એટલે કે યુગ્મ સંખ્યા કઈ કઈ? બે, ચાર અને છ. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? બે, ત્રણ અને પાંચ. વિભાજ્ય સંખ્યા કઈ કઈ? ચાર અને છ. તો એના પરિણામ કયા થયા? તો પરિણામ, કુલ પરિણામ એના કેટલા થશે? બે છે. અને હવે તટસ્થ સંખ્યા, તો તટસ્થ સંખ્યા કોણ? એક. એક એક ગુણાકાર વિષયની તટસ્થ સંખ્યા છે. એકનો તમે કોઈ પણ સાથે, શૂન્ય સિવાય કોઈ પણ સાથે ગુણાકાર કરો ને તો તમને જવાબ જે તે સંખ્યા પોતે મળે. જો ત્રણ એકા ત્રણ, પાંચ એકા પાંચ, વીસ એકા વીસ, પચાસ એકા પચાસ. તો એક એ ગુણાકાર વિષયની તટસ્થ સંખ્યા છે. ડન, એટલું બધાને ક્લિયર? ઓકે, આગળ વધીએ દોસ્તો. હવે છે ને આપણે બે પાસાની વાત કરીએ. બે પાસો, તમે પાસાને ખબર છે, જોયા છે ઘણી વખત બે પાસાને ભેગા કરવાના હોય તો છે ને આ તમે એકવાર લખી રાખજો, તમને આની જરૂરિયાત રહેશે. આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, એમાં વધારે ડિટેલમાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. હે, હવે આપણે જો બે પાસા તરફ આગળ વધીએ છીએ. ચલો જો હવે આપણે બે પાસા તરફ આગળ વધીએ છીએ. બે પાસા માટે બીજો પાસો પણ આપણે ડ્રો કર્યો છે. અહીંયા બે હોય, એક હોય, ત્રણ હોય, એવી રીતે. હવે બે પાસાને તમે જ્યારે જુઓ અને તમને એવું પૂછે કે બે પાસાને એક સાથે ફેંકીએ છે, બે પાસાને એક સાથે ફેંકતા કુલ કેટલા પરિણામ મળે, એવો પ્રશ્ન પૂછાય કદાચ, તો સૌથી પહેલાં સમજીએ કે આપણને એક પાસો ફેંકતા હતા ત્યારે કુલ પરિણામ કેટલા મળતા હતા? છ.
બે પાસું ફેંકીએ તો કુલ પરિણામ કેટલા મળશે? 36. તમે કીધું સર કેવી રીતે? જો સમજે તમને છે ને, મેં તમને પહેલું આપણને યાદ હશે કહ્યું સિક્કાવાળી વાત, જો સિક્કાની પણ યાદ આવી જશે અને એવી જ રીતની પાસાની છે તો એ પણ સાથે પેરેલલ યાદ રહી જશે. કેવી રીતે? સિક્કામાં આપણે શું કર્યું હતું, જે લોકો એ વિડીયો બરાબર જોયો છે, રિફર કર્યો છે, વાંચે છે, એમને ધ્યાનમાં આવશે. સિક્કામાં આપણે એવી વાત થઈ હતી કે એક વખત એક સિક્કો ફેંકીએ તો કુલ પરિણામ બે, બે સિક્કાને એક સાથે ફેંકો તો ચાર. શું કરતા હતા આપણે યાદ આવે તો સિક્કા માટે એક મિનિટ રફલી અહીંયા જોઈએ તો બે ની ઉપર એક, કેમ? કારણ કે જો એક સિક્કો હોય તો બે ની ઉપર એક ઘાત, એટલે કુલ પરિણામ બે મળતા હતા. બે સિક્કા હોય તો બે ની ઉપર બે ઘાત, તો કુલ પરિણામ ચાર મળતા હતા. ત્રણ સિક્કા હોય તો બે ની ઉપર ત્રણ ઘાત, તો કુલ પરિણામ આઠ મળતા હતા. જો તમને આ જૂનું યાદ છે ને દોસ્તો, તો નવું સહેલું છે. શું કરવાનું છે? પાસો, પાસાની સાઈડ કેટલી? છ. એક પાસો હોય તો છની ઉપર એક ઘાત, એટલે છ પરિણામ. બે પાસા હોય તો છની ઉપર બે ઘાત, છાએ છાએ 36, એટલે 36 પરિણામ. ત્રણ પાસા હોય તો છની ઉપર ત્રણ ઘાત, 36 × 6 એટલે 216. ઠીક. તો આ રીતે જ જો બંનેનું સરખું છે, ગણિતમાં ઘણી વસ્તુ એવું થાય કે આપણને એક આવડે ને તો એના ઉપરથી બીજું તરત આવડી જાય, બીજું આવડે તો એના ઉપરથી ત્રીજું આવડી જાય. બહુ સહેલું અને સરળ સબ્જેક્ટ છે. હે, તો જો પાસાની વાત કે બે પાસા છે, તમને છે ને વધારેમાં વધારે અહીંયા સુધીનું જ પૂછાય છે. 36 પરિણામ માટે એ વાત વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો સમજો, બે પાસાની ધામે આ બે પાસાને હું ફેંકું છું, ફેંકું, કદાચ એવું બને કે બંને પાસા ઉપર એક એક આવે, કદાચ એવું ન બને તો એવું બને કે એક પાસા ઉપર એક હોય, બીજા પાસા ઉપર બે હોય, બે નો હોય તો ત્રણ હોય, ત્રણ નો હોય તો ચાર, પાંચ, કંઈ પણ હશે, અને છ, આનાથી વધારે નહીં. હા, તો ખાસ જોયો કે કુલ પરિણામ 36 કયા કયા બને છે, તો બે પાસાને સાથે ફેંકીએ છીએ. અહીંયા હું હવે લખું છું બે પાસા માટે, બરાબર છે? બે પાસા માટેના કુલ પરિણામ, કુલ પરિણામ 36 છે. હવે આ 36 પરિણામ કયા છે એ સમજી લઈએ. જો આ જે છે ને એક, એ પહેલા પાસાની વાત, આ બીજો પાસા ઉપર પણ એક મળ્યું, કદાચ એવું ન બને તો આવું બને એક અને બે, એવું ન બને તો એક અને ત્રણ, એક અને ચાર, જો બધાને આવડે એવું છે ને, એક અને પાંચ, એક અને છ. ભૂલથી અહીંયા એક અને સાત નહીં લખવાનું, કેમ? કારણ કે પાસા ઉપર તો કેટલું હોય, 1, 2, 3, 4, 5 અને 6. તો કદાચ પહેલા પાસા ઉપર એક પડ્યું, ત્યારે બીજા ઉપર એક હશે એક, અને કદાચ બે પણ હોય એક અને ત્રણ, બે પાસા સાથે ફેંકીએ ત્યારની વાત છે. હવે આવું ન બને તો કદાચ આવું બને. હા દોસ્તો, હવે સમજીએ આપણે કે આ 36 પરિણામ તમારી સામે છે, તમે જોઈ રહ્યા છો, હે ને? આ જે 36 પરિણામ છે એ બે પાસાની વાત છે. હવે ઘણી વખત આપણને આમાંથી દાખલા પૂછાવાની શક્યતા હોય છે. હવે જો 36 પરિણામ એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ, એક છ, છે છે 36, ઠીક. હવે તમને કેવા દાખલા પૂછાતા હોય છે કે પાસા પર બે પાસાને આપણે સાથે ફેંકીએ તો ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય? ફરીથી બોલું છું, જો બે પાસાને આપણે સાથે ફેંકીએ છીએ ત્યારે નાનામાં નાનો એટલે કે ઓછામાં ઓછો સરવાળો કેટલો છે? તો બે. કેમ? પહેલા પાસા ઉપર એક હોય અને બીજા પાસા પર પણ કદાચ એક હોય, તો એક અને એક બે, આ નાનામાં નાનો સરવાળો છે. અને મોટામાં મોટો સરવાળો 12. જો નાનામાં નાનો સરવાળો હું તમને અહીંયા બતાવું છું, એક અને એક એટલે બે, મોટામાં મોટો સરવાળો 6 અને 6 એટલે 12. તો ખાસ છે ને અહીંયા હું બે પોઈન્ટ લખું છું, ખાસ ધ્યાન આપજો દોસ્તો. આ પૂછાતું હોય છે ઘણી વાર, તો ખાસ એ સમજે, બે પાસાને સાથે ફેંકતા પાસા પરનો, પાસા પરનો ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય? બે થાય. આ કેટલી વાર બે થાય છે જોજો ને,
બે ખાલી એક જ વાર મળે છે, એટલા બધા પરિણામો છે આપણી પાસે, એમાંથી એક વત્તા એક એટલે કે બે થાય એવું બને છે કેટલી વાર, એક વાર. બીજો પોઈન્ટ હું લખું છું પાસા પરનો સરવાળો કેટલો વધારેમાં વધારે, વધારેમાં વધારે કેટલો થાય, 12 થાય. સોરી સરવાળો રહી ગયું છે લખવાનું, લખી દઈએ સરવાળો 12 થાય. ખબર તો પાસા પર ન એક સાથે ફેંકીએ ત્યારે ઓછામાં ઓછો સરવાળો કેટલો થશે, 2, અને વધારેમાં વધારે સરવાળો કેટલો થશે, 12. હવે તમને કદાચ એવું પૂછે તો કે સરવાળો 3 થાય એવું કેટલી વાર બને, તો જુઓ સમજો 3 ક્યાં ક્યાં થાય, 2 ને 1 3 અને 2 ને 1 3, તો સરવાળો 3 થાય એવું બને છે કેટલી વાર, 2 વાર. સરવાળો 4 થાય એવું કેટલી વાર બને, સમજીએ 3 ને 1 4, 2 2 4 3 1 4, તો સરવાળો 4 થાય એવું બને છે કેટલી વાર, 3 વાર, 1 2 અને 3. સરવાળો 5 થાય એવું કેટલી વાર બને છે, તો 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5, 4 ને 1 5. હવે તમે કહેશો સર આ તો બધું બહુ ભેગું થઈ જાય એવું છે, કન્ફ્યુઝ થઈ જાય, જો બહુ સહેલી રીતે હું તમને શીખવાડું, કાંઈ જ છે નહીં, આ સાવ સહેલું. તમને એ ખબર પડી ગઈ કઈ વાત, કે સરવાળો ઓછામાં ઓછો કેટલો થશે, 2. સરવાળો વધારેમાં વધારે કેટલો થશે, 12. આ 2 વસ્તુ તો ખબર જ છે આપણને, 2 એટલા માટે કારણ કે 1 વત્તા 1, એટલું ક્લિયર. હવે કાંઈ ચિંતા નહીં કરતા, જો સમજીએ સરવાળો નાનામાં નાનો કેટલો થવાનો, 2, અને વધારેમાં વધારે કેટલો થશે, 12. બરાબર છે, આ બંનેની વચ્ચે કેટલો આવે સરવાળો, કદાચ 3 થાય 4 થાય 5 6 7 8 9 10 ને 11 ને 12. 12 થોડા નીચે જતા રહ્યા છે પણ ચાલશે, ઉપર લેવા છે 12 ને, ચાલશે. હવે જો સરવાળો 2 થાય એવું બને છે કેટલી વાર, તો આમાં આપણે કંઈ દર વખતે જોવા નહીં બેસીએ, બહુ સહેલી રીતે યાદ રાખી લેશું. આમાં આપણને જોઈને ખબર પડી જાય, આ ખબર હોવી જોઈએ ખરા, પણ આપણને ફટાફટ કેવી રીતે ધ્યાનમાં આવશે, તો જો સાવ સહેલી રીત છે. હવે તમને આવડે જ છે અને તમને પણ એ ખબર છે કે આપણે પાસા ઉપર કેટલી સંખ્યા હોય, 1 2 3 4 5 અને 6, તો બસ અહીંયા લખો 1 2 3 4 5 અને 6. કેમ 6 સુધી, કારણ કે પાસા ઉપર 6 અંક સુધીની સંખ્યા હોય છે. નેક્સ્ટ અહીંયા છે ને ઉલટું હવે ચાલુ કરો, 5 4 3 2 અને 1. હવે આ જે લાઈન છે એ તમને શું બતાવે છે, પાસા પરનો સરવાળો. આ શું બતાવે છે, 2 પાસા પરનો સરવાળો. જ્યારે બાજુવાળી લાઈન શું બતાવે છે તમને, બાજુવાળી જે તમે લાઈન જોવો છો એ તમને એવું બતાવે છે કે એમના પરિણામની સંખ્યા, પરિણામની સંખ્યા મતલબ શું, 2 થતું હશે એવું 1 વાર થાય, 3 સરવાળો થાય એવું 2 વાર થાય, 4 સરવાળો થાય એવું 3 વાર થાય, સરવાળો 5 થાય એવું 4 વાર થાય, 6 થાય 5 વાર થાય. બહુ સહેલું, આ રીતે જ કરશો ફટાફટ યાદ રહી જશે. તો અહીંયા હું લખી આપું છું કે એ શું બતાવે છે તમને, પરિણામની સંખ્યા. ધન દોસ્તો, તો આટલામાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે ખાસ વિચારજો, કંઈ તકલીફ લાગે તો નીચે કમેન્ટમાં કરી શકો છો કમેન્ટ. તો આમાં જો કુલ પરિણામ 36 અને એમાં ઓછામાં ઓછો સરવાળો 2, વધારેમાં વધારે સરવાળો 12, 2 1 વાર, 3 2 વાર આવશે, 4 3 વાર આવશે. હવે આના રિલેટેડ દાખલા પૂછાય છે, તમને બધાને સમજ પડતી હશે હું વિચારી લઉં છું દોસ્તો. આના રિલેટેડ દાખલા પૂછાતા હોય છે, આના રિલેટેડ દાખલા કેવી રીતે પૂછાય, તો કદાચ તમારો પ્રશ્ન આવો આવે, સમજજો કે 2 પાસો ફેંકીએ, 2 પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 5 થાય. શું પૂછે, 2 પાસાને સાથે ફેંકતા પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો
પાંચ થાય. હવે પહેલાં તો આપણે આ એક શબ્દ સમજી લઈએ કે ઓછામાં ઓછું એટલે શું. ઓછામાં ઓછો પાંચ એનો મતલબ શું થાય કે પાંચ તો થશે જ, કદાચ એનાથી વધારે હોય તો ચાલે પણ એનાથી ઓછા નહીં. કદાચ તમારું ફેવરેટ સબ્જી શાક બનાવ્યું હોય મમ્મીએ, તો તમે ઘણી વખત આવો શબ્દ બોલતા હશો ઘરની અંદર, આજે હું ઓછામાં ઓછી ચાર રોટલી તો ખાઈશ જ. આનો મતલબ શું કે હું ચાર તો ખાઈશ, કદાચ એનાથી વધારે પણ ખાઈ શકું. આજે કે તમને એવો પ્રશ્ન પૂછે કે બે પાસાને સાથે ભેગો, પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય, તો એવું કેટલી વાર બને છે? તો જો સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય, એટલે પાંચ થાય એવું તો કેટલી વાર બન્યું? ચાર વાર. પણ ઓછામાં ઓછો પાંચ એનો મતલબ શું? પાંચ અથવા પાંચથી વધારે. ઓછામાં ઓછા ત્રણ એનો મતલબ શું? ત્રણ અથવા ત્રણથી વધારે. ઓછામાં ઓછું દસ તો એનો મતલબ શું? દસ અથવા દસથી વધારે. તો સરવાળો પાંચ થાય એની એન્ટ્રી આપણે આપવી પડે, સરવાળો છ લાવે એની આપણે એન્ટ્રી મળે, સરવાળો સાત લાવે એને પણ એન્ટ્રી મળે, આઠ નવ દસ, તો આપણે આ બધા પરિણામ કાઉન્ટ કરવા પડે. તો પ્રશ્ન શું છે? બે પાસાને સાથે ફેંકો, સાથે ફેંકતા પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય, એટલે કેટલા પરિણામ મળે? તો જો ચાર વત્તા પાંચ એટલે પાંચ ને ચાર નવ. તમારે આ રીતે સરવાળો જોતું રહેવું પડશે. ચાર વત્તા પાંચ, પાંચ ને ચાર નવ વત્તા છ પંદર, પંદર વત્તા પાંચ એટલે વીસ, વત્તા ચાર એટલે ચોવીસ, ચોવીસ ને ત્રણ સત્યાવીસ. અહીંયાથી હું જોઉં છું દોસ્તો, સત્યાવીસ ને બે ઓગણત્રીસ, ઓગણત્રીસ ને એક ત્રીસ. તો બે પાસાને સાથે ફેંકીએ, પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય એવું કેટલી વખત બને છે? તો આ બધાનો ટોટલ આપણે કર્યો, પાંચ ચાર નવ, નવ છ પંદર, પંદર ને પાંચ વીસ, વીસ ચાર ચોવીસ, ત્રણ સત્યાવીસ, બે ઓગણત્રીસ, એકત્રીસ, ડન. આ બધું મેં અહીંયાથી કોપી પેસ્ટ કર્યું છે, બધું જોઈને લખ્યું છે, ઠીક. તો હવે કદાચ આવું પૂછે, તો આ એક સારો પ્રશ્ન હતો કે ભાઈ બે પાસાને ફેંકો, પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય. હવે કદાચ આવું પૂછે, બે પાસાને સાથે ફેંકતા પાસા પરના અંકોનો, ધ્યાનથી સમજો, સરવાળો ત્રણનો ગુણિત હોવાની સંભાવના. શું પૂછે છે? ત્રણનો ગુણિત. હવે ત્રણનો ગુણિત એટલે શું? તો ત્રણના ઘડિયામાં આવતા હોય, તો ત્રણ એકા ત્રણ એટલે પાસા પરના અંકોનો સરવાળો ત્રણ થાય એને લેવાના, પછી ચારને લેવાય ના, પાંચને ના, પછી ત્રણ દૂ નહીં છ, પછી સાત નહીં આઠ નહીં નવને બોલાવો હા, દસ નહીં અગિયાર નહીં બારને બોલાવો હા. તો પાસાને સાથે ફેંકો, પાસાને સાથે ફેંકતા પાસા પરના અંકોનો સરવાળો ત્રણનો ગુણિત થાય એવી સંભાવના. તો ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ ને ત્રણ ચોપ્પા, પણ આવું બને છે કેટલી વાર? તો ત્રણ થાય છે એવું કેટલી વાર બને છે? બે વાર. વત્તા છ થાય એવું કેટલી વાર બને છે? પાંચ વાર. વત્તા નવ થાય એવું કેટલી વાર બને છે? ચાર વાર. વત્તા બાર થાય એવું કેટલી વાર બને છે? એક વાર. તો આ બધાનો સરવાળો કરો, પાંચ ને બે સાત, સાત ચાર અગિયાર, અગિયાર ને એક બાર. પ્રશ્ન લખી દઉં તમને, આમાં આપણે શું વાત કરી હતી? સરવાળો ઓછામાં ઓછો પાંચ થાય, સરવાળો ત્રણનો ગુણિત હોય, તો ત્રણનો ગુણિત હોય એવું બને કેટલી વાર? બાર વાર બને. તો આ બધા આવા આવા દાખલા ઘણી વખત પૂછાતા જાય છે. પછી કહેતા છે, આવું પૂછે તમને કે બે પાસાને ફેંકતા બંને પાસા પરના અંકો સમાન હોય એવા પરિણામ કેટલા? તો બે પાસાને ફેંકો, પાસા પરના અંકો સમાન હોય એવું કેટલી વાર બને? જો છ છ, આમ તો તમને ખબર પડી જશે, પણ હું તમને કહું, એક એક, બે બે વાળું પરિણામ, ત્રણ ત્રણ વાળું પરિણામ, ચાર ચાર વાળું પરિણામ, પાંચ પાંચ અને છ છ. તો કુલ પરિણામ કેટલા થયા? છ પરિણામ. ખબર પડી તમને બધાને? તો દોસ્તો, આ પાસાની વાત હતી. ખાસ આજના લેક્ચરમાં પાસા માટે આટલું ધ્યાનમાં રાખજો કે બે પાસા હોય તો શું, એક પાસો હોય તો શું.
હવે જો ખાલી ફટાફટ સમજી લઈએ ધ્યાનથી, અત્યાર સુધીમાં કદાચ તમને કંઈ ન ખબર પડી હોય, બધું હું ફરીથી બોલું છું, ખાલી મારી સામે 2 મિનિટ ધ્યાન આપજો. સૌથી પહેલી વાત, પાસો, પાસાનો આકાર સમઘન, ઓકે, પાસાની 6 બાજુ, પાસાના કુલ 6 પરિણામ, એક પાસા માટે 1, 2, 3, 4, 5 અને 6. નેક્સ્ટ, પાસા પર એકી એટલે કે અયુગ્મ સંખ્યા 1, 3 અને 5, કુલ 3 પરિણામ. પાસા પર યુગ્મ સંખ્યા 2, 4, 6. પાસા પર અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5. પાસા પર વિભાજ્ય સંખ્યા 4 અને 6. ડન. હવે પાસા પર તટસ્થ સંખ્યા 1. આટલું તો સાવ સહેલું હતું, ક્લિયર, સાવ સહેલું છે, આટલું તો આપણે નાના ધોરણોમાં પણ કરેલું છે. હવે 2 પાસાની વાત છે, પાસાને સાથે ફેંકીએ તો શું પરિસ્થિતિ થાય, તો કુલ 36 પરિણામ મળે. પરિણામ કેમ 36 મળે છે એ પણ હવે તમને ખબર છે. 6 ની ઉપર 1 ઘાત 1 પાસો હોય તો 6 ની ઉપર 2 ઘાત 2 પાસા હોય તો 6 ની ઉપર 3 ઘાત 3 પાસા હોય તો ડન. હવેની વાત આપણે કરી, 2 પાસા હોય તો સરવાળો, ઓછામાં ઓછો સરવાળો 2 થાય, વધારેમાં વધારે સરવાળો 12 થાય. સરવાળો 2 કેટલી વાર થાય? 1 વાર. સરવાળો 12 કેટલી વાર થાય? 1 વાર. હવે આ બધા વચ્ચેની સંખ્યા એટલે કે સરવાળો 3 થાય 4 થાય 5 થાય, આવું કેટલી કેટલી વાર બને, તો એ બધા પરિણામ આ રહ્યા. અને તો યાદ રહી જાય એવું છે, સરવાળો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એ સરવાળો છે, અને આ એના પરિણામની સંખ્યા છે. અને એ તો કેવી રીતે યાદ રાખવાની, તો 2 પાસા ઉપર કેટલે સુધી આવે, 1, 2, 3, 4, 5, 6, તો 6 સુધી, પછી ઉલટું 5, 4, 3, 2, 1. અને આ આપણે પ્રશ્નો અને એના આન્સર, કે ભાઈ સરવાળો ઓછામાં ઓછો 5 થાય એવું કેટલી વાર બને છે, તો ઓછામાં ઓછો 5 એટલે 5 અથવા 5 થી વધારે બંનેને એન્ટ્રી મળે, તો આર યુ એનું ટોટલ. સરવાળો 3 થાય એવું કેટલી વાર બને છે, તો સરવાળો 3 થાય એવું કેટલી, સોરી, સરવાળો 3નો ગુણિત હોય એવું કેટલી વાર બને છે, તો 3, 3 2 6, 3 3 9 અને 3 4 12. તો જો આપણે બધા પરિણામ લીધા છે, 2 આ 3 ની સામે વાળા 2, પછી 6 ની સામે વાળા 5, 9 ની સામે વાળા 4 અને 12 ની સામે વાળો 1, અને આ બધાનો ટોટલ એટલે સરવાળો 3નો ગુણિત હોય એવું 12 વખત બને. બંને પાસા પરના અંકો સરખા હોય એવું કેટલી વખત બને? 6 વખત બને. ડન દોસ્તો, 2 મિનિટ બી પૂરી ઓલમોસ્ટ. થેન્ક યુ સો મચ આજના લેક્ચર માટે. આજે આજનો એક પ્રશ્ન તમને આપી દઉં, લાસ્ટ લેક્ચરમાંથી જરૂર પડે તો એ લેક્ચરને રિવાઇઝ કરીને જોઈ લેજો. પ્રશ્ન છે, પત્તાની કેટમાંથી 1 પત્તું પસંદ કરતા તે પત્તું રાણીનું હોવાની સંભાવના કેટલી? થેન્ક યુ દોસ્તો. લાસ્ટમાં ઓમ સહના ભવતુ, ઈશ્વર હમારા રક્ષણ કરે, સહનો ભુનક્તુ, હમ સબ મિલકે સુખ ભોગે, સહવીર્યમ કરવા વહ, એક દૂસરે કે લાભ હેતુ પ્રયાસ કરે, તેજસ્વિના વધિતમસ્તુ, હમ સબકા જીવન તેજ સે ભર જાય, મા વિદ્વિષા વહ, એક દૂસરે કે લીએ કોઈ દ્વેષ ઓર ઈર્ષા ના હો. ઓમ શાંતિ 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 હી.